કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરનું ફોર્મ માન્ય રાખતા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ગુજરાતમાં 26 લોકસભા ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાનાર છે ત્યારે સતત વિવાદાસ્પદ રહેલ અમરેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું છે. ત્યારે 14 અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે ગત 16 મેના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરના ઉમેદવારી પત્રની ચકાસણી દરમિયાન ભાજપ દ્વારા વાંધો ઉઠાવતા 10 વાગ્યા સુધીમાં ગુજરાત હાઈકોર્ટના વકીલો અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કરેલ દલીલો બાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરનું ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું હતું. તેમણે ફોર્મને બહાલી આપતા કોંગ્રેસના આગેવાનોએ બંધારણનો વિજય થયો હોવાનું જણાવી કોંગ્રેસ કાર્યકરો આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનાર દિવસોમાં અમરેલી લોકસભામાં કોણ વિજેતા થશે તે ચર્ચાએ જોર પકડ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીએ આ દેશને જે સ્વતંત્રતા આપી અને બંધારણ બનાવ્યું એ બંધારણનો આ વિજય છે. એક ઐતિહાસિક દિવસ છે અમરેલી માટે. જેની ઠુમર 2 લાખ મતથી જીતી રહી છે એના હરીફ ઉમેદવાર અમે વાંધો લેવા માગતા નથી. વાંધો મેં લીધો પણ નહોતો અને છતાં પણ અમારી સામે વાંધો લીધો જ મેં આજે કલેક્ટરને રજૂ કર્યો છે કે જેને પોતાનું જીન બરોડા બેંકે 8 કરોડ રૂપિયામાં હરરાજી કરી અને કલેક્ટર મારફત એને માત્ર 4 કરોડમાં સેટલમેન્ટ કરી નાખવામાં આવ્યું. જે માણસ હજી ચૂંટાયો નથી એ અમરેલી જિલ્લાના અને ભારત દેશના 4 કરોડો જો છુપાવી શકતો હોય તો જેનીબેન માટે એક સામાન્ય ભૂલ અને ફોર્મ રદ કરવા નીકળી પડે છે. આ લોકશાહીને આ હિટલરની હિટલર શાહીની આ વ્યસ્તતા આવે છે. હિટલર શાહીનો આ હાર છે. મારે અભિનંદન આપવા છે જિલ્લા સમાહર્તા અને કલેક્ટરશ્રીને કે જેણે જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એક બોલ્ડ નિર્ણય લીધો છે અને આવા અધિકારીઓ બોલ્ડ નિર્ણય લેશે તો જ આ લોકશાહી ટકવાની છે. એ ટકવા માટે હું બધા જ કામ કરતા અધિકારીઓ નાના મોટા કર્મચારીઓનો ખૂબ આભાર માનું છું કે તમે આજે ચૂંટણીના એક બંધારણીય ઉમેદવાર તરીકે જેનીબેનને હાઈકોર્ટમાંથી વકીલો લાવવામાં આવે, સતત એની ભારતીય જનતા પાર્ટીની હેડ ઓફિસમાંથી પત્રોથી એની ઉપર આચારસંહિતાના ગુના દાખલ કરવામાં આવે. અમે શું કોઈ દાઉદ ગેંગને માનસો છીએ? અમે તો અમરેલી જિલ્લાના ખેડૂતના દીકરા છીએ. અમરેલી જિલ્લા માટે જઈને હું કરીએ છીએ. હું તો અમરેલી નહીં પણ હિન્દુસ્તાનના ખેડૂતો માટે, સામાન્ય લોકો માટે, ગરીબ માણસો માટે, તમામ સમાજ માટે લડનારો વ્યક્તિ છું. અમે કોઈ લાલ લોભમાં આવતા નથી. લાભ લોભમાં આજે જે પરિસ્થિતિ થઈ રહી છે અને વાતો કરે છે કેસરિયા કરી રહ્યા છે, એ કેસરિયા કરતા નથી, ફક્ત પોતાની માને વેચી રહ્યા છે. કેસરિયો તો મારે કેવો છે કે આ દેશના રાજપૂતો આજે કેસરિયો કરી રહ્યા છે કે જેમની બેન દીકરી સામે જે વાતો કરવામાં આવી એને કેસરિયો કહેવાય. વેચારનારા લોકો કેસરિયો કરે છે. આ દેશની લોકશાહી છે. હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે રામ ભગવાન અને હનુમાન દાદો આજે મારી આવ્યો છે. હનુમાન દાદાની હડફેટે ચડનાર આ દેશનો વડાપ્રધાન હશે તો પણ ગદા સામે ટકી શકવાના નથી અને એનો ઉમેદવાર પણ ટકી શકવાનો અભયનો ઉમેદવાર આવ્યો છે. હજી પોતે ચૂંટણી લડવા આવ્યો ત્યારે 4 કરોડ રૂપિયાનું જો કૌભાંડ કરી શકતો હોય, લેકેજ કૌભાંડ કરી શકતો હોય ત્યારે એ અમરેલી જિલ્લાનું શું કરવાનો છે? જેનીબેન ચૂંટાશે તો અમરેલી જિલ્લાને વિકાસની પ્રક્રિયામાં લઈ જવાના છે. અમરેલીને મહુવાને ધમધમતું કરવું જ, અમરેલીને ગારિયાધારને ધમધમતું કરવું જ, અમરેલીના તમામે તમામ વિસ્તારને ધમધમતા કરી અને અમરેલીનો વિકાસ શું છે એ ડૉક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નનો વિકાસ હવે અમારે અમરેલીની જમીન ઉપર ઉતારવો છે. અને ત્યારે આ અમારું ઉમેદવારી પત્ર બેનશ્રીનું રજૂ થયું છે અને માન્ય થયું છે. હું પ્રેસ મીડિયાના મિત્રોને કહું છું કે તમે ખૂબ સહકાર આપ્યો છે અને હજુ પણ તમારો પ્રેસ મીડિયાનો સહકાર સાથે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના અભણ ઉમેદવાર મટર રાજા ઉમેદવારને ઘર ભેગો કરવા માટે બધા આગળ આવો એવી લાગણી વ્યક્ત કરું છું. જેનીબેન ઠુમરના અમરેલી સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારો એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ. કારણ કે એફિડેવિટ જે જેનીબેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થયું છે. જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા
અને રિબટલ માટે જેનીબેન ઠુમર વતી એક એપ્લિકેશન સમય માંગવાની કરવામાં આવે, જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને સુનાવણી, વાંધાઓની સુનાવણી આજરોજ રાખેલ હતી. આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમરનું અમરેલી સંસદીય મતવિસ્તાર માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું છે. લોકસભાની ઇલેક્શન જે જાહેર થયું એના ઉમેદવારી ફોર્મ આપણે 12 તારીખથી લેવાના ચાલુ કર્યા અને 19 તારીખ સુધી ઉમેદવારી ફોર્મના નોમિનેશન્સ આવ્યા. એમાં ટોટલ 21 અલગ અલગ ફોર્મ્સ આવ્યા હતા. એમાંથી 7 ફોર્મ્સ છે જે રદ થવાના પાત્ર હતા તે રદ થયા છે અને 14 ફોર્મ માન્ય રહ્યા છે. એ 14 ફોર્મ માન્ય રહ્યા એમાંથી ટોટલ હવે આગામી લોકસભાનું ઇલેક્શન છે એમાં 9 ઉમેદવારો કોન્ટેસ્ટ થશે. એમાં અલગ અલગ પાર્ટીઝ અને અપક્ષ તરીકે ઉમેદવારોની નોંધણી થઈ છે. એમાં ઉમેદવારની ખાસ અપક્ષ ઉમેદવારની વાત કરું તો જયરામભાઈ પરમાર, ચૌહાણભાઈ પ્રિતેશભાઈ, ચૌહાણ પ્રિતેશ, બાવકુભાઈ અમરુભાઈ, ભાવેશભાઈ જયંતિભાઈ રાંક અને પૂજાભાઈ બાવભાઈ દાપડા, આ અપક્ષ ઉમેદવારી આ લોકોએ નોંધાઈ છે અને એમના ફોર્મ માન્ય થયા છે. જે રાષ્ટ્ર અને રાજ્યકક્ષાને માન્ય રાખતો પક્ષ સિવાયની જે પાર્ટીઓ છે એમાં વિક્રમભાઈ વીરાભાઈ સાંકળ જે ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીમાંથી છે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. અને ભાજપની વાત કરીએ તો ભરતભાઈ મનુભાઈ સુતરિયા જે ભાજપના મુખ્ય ઉમેદવાર હતા તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. તેથી એમના જે સબસ્ટિટ્યુટ ઉમેદવાર હતા હિરેનભાઈ હિરપરા તેમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરીએ તો વીરજીભાઈ ઠુમર જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ હતા મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમરનું નામ મંજૂર થતા ફોર્મ સ્વીકારતા વીરજીભાઈ ઠુમરનું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે. આમ કુલ ટોટલ 14 માન્ય જે ફોર્મો હતા એમાંથી 7 ઉમેદવારોની દાવેદારી સ્વીકારવામાં આવી છે અને હવે આગામી ઇલેક્શન્સ જે આપણે 7 તારીખે છે તેના માટે હવે આ તમામ ઉમેદવારો પ્રતિસ્પર્ધામાં રહેશે અને ચૂંટણી માર્ગદર્શન પ્રમાણે આગળની આપણે ઇલેક્શન પ્રોસેસ